નમસ્તે બાળકો, હું એતલ મકવાણા, એલકેજી ગુજરાતી મીડિયમ. તો બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાન શીખવાનું છે, બરોબર. આ સામાન્ય જ્ઞાનની બુકમાં આપણે આજે શીખવાનું છે, આપેલ ચિત્રમાંથી શીખવાના સાધનો શોધી તેની પાસે રાઈટ સાચાની નિશાની કરો, બરોબર. આ જેટલી વસ્તુ આપી છે એમાંથી આપણે પહેલાં જોવાનું છે કે કઈ વસ્તુમાંથી આપણે શીખી શકીએ છીએ, બરોબર. તો આ શું છે બાળકો? પેંગ્વિન, બરોબર. તો એમાંથી આપણે કંઈ પણ શીખી શકીએ નહીં. પછી આ જો ડ્રોઈંગની ટ્રે છે, બરોબર. એની અંદર કલર છે અને બ્રશ છે કલર પૂરવાનો, બરોબર. તો એમાંથી આપણે શીખી શકીએ? તો કે હા, એમાંથી આપણે ડ્રોઈંગ કરતાં કલર પૂરતા શીખી શકીએ છીએ. તો આપણે ત્યાં શું કરવાનું છે? સાચાની નિશાની, રાઈટની નિશાની, બરોબર. ગાજર, તો ગાજરમાંથી આપણે કંઈ શીખી શકીએ નહીં, બરોબર. પણ આ જે છે એમાં તમે મોટા થશો એટલે તમારે આ ભણવામાં આવશે. જે કંપાસ હોય છે તેમાં સાધન આવે છે, એને શું કહેવાય છે? કોણ માપક યંત્ર. આને શું કહેવાય બાળકો? કોણ માપક યંત્ર. એ ગણિતમાં ઉપયોગમાં આવે છે. તો આપણે એની સામે શું કરીશું? રાઈટ, બરોબર. પછી આ છે એ પણ એક કંપાસમાં જ તે સાધન આવે છે, એને આને શું કહેવાય છે? કાટખૂણું, બરોબર. એમાંથી પણ આપણને શીખવા મળે છે કે ખૂણાનું માપ પરફેક્ટ નીકળે છે. તો આપણે એમાં પણ શું કરીશું? રાઈટ. પછી આ છે બાણ, બરોબર. તો આમાંથી પણ આપણને શીખવા મળે છે શું? તો કે નિશાન તાકતા, બરોબર. નિશાન તાકીને બાણ છોડવાનું, તો એ પણ આપણને શીખવા મળે છે આમાંથી પણ. પછી આ શું છે બાળકો? પેન્સિલ. તો પેન્સિલમાંથી આપણને શીખવા શું મળે છે? લખતા, બરોબર ને. આપણે એનાથી લખી શકીએ છીએ, વેરી ગુડ. પછી આ છે કેળું, પણ કેળામાંથી આપણે કંઈ શીખી શકીએ નહીં. આ છે ચેરી, તો એમાંથી આપણે શીખી શકીએ નહીં. આ શું છે? પરિકર. તો આપણે પરિકરમાંથી શીખી શકીએ છીએ, બરોબર. પરિકરનું સાધન છે એ ગણિતમાં ઉપયોગમાં આવે છે. તમે મોટા થશો એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા પણ આપણે રાઈટ કરીશું. પછી આ ફિશ છે, તો ફિશમાંથી શીખી શકાય નહીં. ટમેટામાંથી? તો કે નહીં. પછી આ ક્રિસમસ ટ્રીમાંથી? તો કે નહીં. બુકમાંથી? તો કે હા. બુકમાંથી તો આપણે ઘણું બધું શીખી શકીએ, બરાબર ને. તો એમાં પણ આપણે રાઈટની નિશાની કરીશું. પાછી અહીંયા કલરની ટ્રે છે, તો એમાં મેં તમને સમજાવ્યું, એમાંથી પણ શીખી શકાય, તો એમાં પણ રાઈટની નિશાની. પછી ચેરી, તો એમાંથી ન શીખી શકાય. બુકમાંથી? તો કે શીખી શકાય. તો એમાં આપણે શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. હવે આ પણ બુક છે, તો એમાંથી પણ શીખી શકાય છે, એટલે એમાં રાઈટની નિશાની. પછી શું છે? કલર પૂરવાની પેન્સિલ છે, બરાબર ને. તો એમાંથી પણ આપણે શીખી શકીએ છીએ, એમાં પણ રાઈટની નિશાની. પછી આવે છે મરચું, પણ મરચામાંથી આપણે કંઈ શીખી શકીએ નહીં. પછી આ શું છે? બુક. તો બુકમાંથી આપણે શીખી શકીએ? તો કે હા. આ જેટલા સાધનો છે એમાં આપણે રાઈટ કરી છે, જેટલા ઓલામાં રાઈટની નિશાની, સાચાની નિશાની કરી છે, એ આપણને અભ્યાસમાં ખૂબ જ શીખવામાં મદદ કરે છે, એટલે આપણે એમાં રાઈટની નિશાની કરી છે. તો સમજાઈ ગયું બાળકો કે આપણને આમાંથી કઈ કઈ વસ્તુમાંથી શીખવા મળે છે? વેરી ગુડ. તમારે પણ ઘરે સામાન્ય જ્ઞાનમાં આવી રીતના કરી નાખવાનું છે. બાય બાય, ટાટા.